આગળ વાત કરીશું બનાસકાંઠાની. બનાસકાંઠાના અમીરગઢમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના અહેવાલ બાદ આરએન્ડબી વિભાગે રોડ રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. અમીરગઢમાં માર્ગો પરના ખાડા પૂરવામાં કે ખાડાના ગઢ સમાન બનેલા રોડને નવીન બનાવવા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો અહેવાલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં પ્રસારિત કરવામાં આવતા જિલ્લાના આરએન્ડબી વિભાગ દ્વારા તેમના તાબા હેઠળ આવતા માર્ગો પરના ખાડા ખાબોચિયાઓને ડામર દ્વારા પૂરવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આનંદ છવાયો છે. પરંતુ બજાર તેમજ કચેરીને જોડતો મુખ્ય માર્ગ પરના ખાડામાંથી પોતાના વાહનોમાં હિંચકા ખાતા તાલુકા કક્ષાની કચેરી જતા અધિકારીઓનું પેટનું પાણી હલતું ન હોવાથી આજે પણ તંત્ર સબ સલામતના ગીત ગાઈ ઉબડખાબડવાળા માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. તો ઇન્ડિયા ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલની અસર જોવા મળી અને તંત્ર દોડતું થયું, જે બાદ લોકોએ પણ આભાર માન્યો. અગાઉ તારીખ 18/9/2019 રોજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં અમીરગઢના જે બિસ્માર હાલતનો જે રોડ હતો એના સમાચાર સ્થાપિત થયા હતા. એ સમાચારને પગલે માર્ગ નિગમમાં મકાન વ્યવહારના અધિકારીઓની આંખો ઉઘડી. આંખો ઉઘડતાની સાથે જે અમીરગઢ ફાટકથી લઈને જે મસ્ત મોટા જે ખાડાઓ પડેલા હતા એ પૂરવાની કામગીરી શરૂ કરેલ છે અત્યારે. પરંતુ કહેવાનું એ તાત્પર્ય એ જ છે કે જે સ્થાનિક લેવલ ક્યારે જાગશે. અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી સવારે વહેલા 10 વાગે ત્યાંથી નીકળે, સાંજે 5 વાગે ત્યાંથી નીકળે છે. આ જે જવાબદારીઓ છે તાલુકા વિકાસ અધિકારીની હોય છે, વિકાસલક્ષી કામગીરીઓ હોતી હોય છે. અને અમીરગઢના સરપંચ ન ધણિયા તો રાજ્ય છે બધું. એટલે હું હવે વહેલામાં વહેલી તકે એ જ અમીરગઢના ગ્રામ પંચાયતના સરપંચશ્રીને તથા તાલુકા વિકાસ અધિકારીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે લોકોની પરિસ્થિતિ આજે મજબૂરીનો ફાયદો ના ઉઠાવો. તમે ને આ ખાડા જે મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, ભયંકર અકસ્માત થાય એના પહેલા તમે રોડ રસ્તા રિપેરિંગ કરાવો, એ જ અમારી માગણી છે.